वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप धोरण चार में भणवाना छे गणित। आप चेप्टर नंबर छे छ, भंगार वेचनार। तो हवे आज आप भणवाना छे तमारा पेज नंबर पाठ्यपुस्तक में 60 पर भाग छे आप पहेलो। तो भंगार की दुकान छे भाई बाल मित्रों, किरण सुमित्रा, भंगार की दुकान, बराबर। चलो आप जोईशुं શું તમે ક્યારે ભંગારવાળીને મળેલા છો? જે સ્ત્રી ભંગાર વેચતી હોય, કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે, જે પટનામાં ભંગાર દુકાન છે। આ જે દુકાનવાળી એમ છે ભંગારનું વેચાણ કરે છે, બરાબર। એના વિશે માહિતી મેળવશું તો હું મારા ગામની હિન્દી માધ્યમમાં શાળામાં ભણતી હતી। મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા। મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું। આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી। તો શું કહે છે, હું પટનામાં સ્કૂલમાં ભણતી હતી। મારા પપ્પાનું માનવું હતું કે છોકરાની જેમ છોકરીઓ પણ ભણવી જોઈએ, પણ એને ગણિત ગમતું ન હતું। એને ખાલી હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા હતા, ગણિત બિલકુલ ન ગમતું હતું। પણ હવે એને ખબર પડે છે ગણિતનું મહત્ત્વ, બરાબર। તો શું તમે કહો છો, તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે બાળમિત્રો? તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે તમને? તમારે અહીંયા લખવાનું છે, બરાબર, અને સહેલું શું લાગે છે એ પણ તમારે લખવાનું છે, બરાબર ને બાળમિત્રો? તો શું કહે છે સુમિત્રા, જુઓ, એ કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા, તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી। અમારો એ મુશ્કેલ સમય હતો, બરાબર। મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી। હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા। જુઓ, નાની ઉંમરે એના લગ્ન કરી દેવામાં આવ્યા બાળક મિત્રો કિરણબેનના। એના પપ્પા મૃત્યુ પામ્યા અકસ્માતમાં, એટલે બધી જવાબદારી મમ્મી પર આવી, એટલે મમ્મીથી સ્કૂલનું ભણતર પોષણ થાય એવું ન હતું, બરાબર। સ્કૂલની ફી પોસાય એવી ન હતી, એટલે એને શાળા છોડવી પડી અને એના લગ્ન કરી દીધા। મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો। તેમને બે ભાઈ અને એક બહેન હતા, જે શાળાએ જતા ન હતા। તેમની ચાની દુકાન હતી, હવે એમના પતિની ચાની દુકાન હતી, અને બે ભાઈ અને એક બહેન હતા, તો ચાની દુકાન હતી, બરાબર। તો જુઓ, એક કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને એક કપ ચાની કિંમત શોધો કે ચાની કિંમત કેટલી છે, પપ્પાને પૂછજો, ચાની દુકાનમાં અને હોટલમાં, બરાબર। તો એક વ્યક્તિની ચાની દુકાન ચલાવી એક જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાતા હશે? 10 દિવસમાં 300 રૂપિયા કમાય, 30 × 10 કરીએ તો શું જવાબ આવે? 300 જવાબ આવે, 300 રૂપિયા કમાય, બરાબર। હવે એના પછીનો પેજ નંબર આવ્યા છે કે શું કહે છે બંગારોળી બેન, સાંભળો। તો એક દિવસમાં 300 રૂપિયા કમાય, તો એક મહિનામાં કેટલા કમાય? મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ હોય, તો એક દિવસમાં 30 હોય તો 900 રૂપિયા કમાય મહિના, બરાબર। હવે હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી। મેં બંગણીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ। મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી। અમે દુકાન માટે 8000 રૂપિયાનું ધિરાણ પણ લીધું, બરાબર। તો ધિરાણ એટલે કે ધિરાણ એટલે શું બાળમિત્રો, તમને ખબર છે કે તમે ક્યારે કોને પાસે ધિરાણ લીધું છે? તો ધિરાણ એટલે આપણે ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછી લીધેલી રકમ, કે જે વધારાની રકમ સાથે પાછી ચૂકવવાની હોય, બરાબર। લોન તરીકે જે આપણે બેંક પાસેથી આપણે કોઈ ધંધા માટે કે કંઈ એના માટે લોન પાડીએ, તો એના માટે આપણે થોડા પૈસા કરીને એને આપણે ચૂકવવાના હોય, એને કહેવાય લોન, બરાબર। વધારાની રકમ વ્યાજ સાથે આપણે ચૂકવવી પડે, એને કહેવાય લોન। ધિરાણ શા માટે? તો ધિરાણ તમે કઈ વાર લીધું છે? ધિરાણ કેટલું લીધું છે? રકમ પાછી ચૂકવવાની હતી
तो ए प्रमाण तब लखजो। हवे बापू अने हरिया रुपया 300 ની રેકડી ખરીદવી છે બરાબર, હરિયા ભાઈને અને બાપુને। તો મેં બેંક પાસેથી 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ લીધું। મારે બેંકને દર મહિને 551 રૂપિયા આપવાના છે બરાબર। હવે ચુનીલાલ કહે છે, પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે ને મારે તેમને 6 મહિને 360 રૂપિયાના આપવાના, તો કોને વધુ રૂપિયા ચૂકવવા પડશે, હરિયાને કે બાબુને? તો આમાં બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે બરાબર। આ ચિત્રમાં પણ દેખાય છે કે બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે। તો લોકો આરામ કરવા માટે અમારા પર હસતા અને ચીડવતા હતા, લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવાતા હતા, તેઓ તે ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું તેવું નહોતી વિચારતી, હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે। હવે આ અમારી પાસે 20 સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ ટીવી ગેસની સગડી પણ છે, મારા પતિના ભાઈ બહેનો અને મારી દીકરી પણ શાળાએ જાય છે બરાબર। જુઓ બાળ મિત્રો, અમારી પાસે પોતાની 9 રિક્ષા છે, વાવ 9 રિક્ષા, હું દરેકના એક દિવસમાં 20 ભાડા લેખે 100 ભાડે આપું છું, રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી, બરાબર। તો આવી રીતે એને ભાડું મળે છે બરાબર, રોજના 20 રૂપિયાનું, 9 રિક્ષાના રોજના 20 રૂપિયા મળે તો 180 રૂપિયા એને રોજના મળે છે। કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે બરાબર, તો એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળે છે, તો 9 રિક્ષા દ્વારા તે કેટલું કમાશે, તો 180 રૂપિયા કમાય। તમે આ કેવી રીતે કર્યું બરાબર? અરે જુઓ, આ રીતે કરીશ, 9 વખત 2 એટલે 18, 9 વખત 20 એટલે 180, પણ મેં સહેલું કર્યું, 10 રિક્ષા તેને 20 × 10 કરું તો 200 રૂપિયા મળશે બરાબર, અને જો 9 રિક્ષા કરવા હોય આપણે તો આમાંથી જો 200માંથી 20 બાદ કરીએ તો 180 જવાબ આવે બરાબર। હવે જુઓ, આ માટે અન્ય રસ્તો પણ વિચારો, તો કિરણે આવી રીતે કર્યું છે બરાબર। પછી જો મૌખિક ગણતરી કરો, અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે, 2 × 6 = 12, 20 × 6 = 180, આવી રીતે તમારે ગુણાકાર કરીને લખી લેજો જાતે બરાબર। તો જુઓ, હવે એ કા પહોંચી ગયો, મારે પોતાની નાની ભંગારની દુકાન છે, હું ભંગાર ભેગા કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું, તેઓ ઘરે ઘરે જઈને રેકડીના ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાને વેચું છું। જો એની પાસે બધા ભંગાર લઈને આવે છે, આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે કિરણે બરાબર? તો કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો છે। હવે કિરણે ભંગાર ખરીદ્યો છે બાળમિત્રો, તો આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જોવું પડશે, ભંગારનો ભાવ જાણવા કિરણને મદદ કરો બરાબર। આજો 1 કિલો વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા અને 30 કિલોગ્રામની કિંમત છે 15 × 30 બરાબર 450, 450 તેથી 31 કિલોગ્રામ માટે તે ચૂકવશે રૂપિયા, કેટલા રૂપિયા ચૂકવશે બરાબર? તો 31 કિલો વર્તમાન માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવશે? જો 1 કિલોના વર્તમાનના 15 રૂપિયા છે તો 30 કિલોની કિંમત થશે 450 બરાબર। તો આપણે 31 કિલોની કેટલી ચૂકવવું પડશે? 1 કિલોના 15 રૂપિયા છે તો 31 × 15 કરવાના, તો કેટલો જવાબ આવે? 465, તો એને કેટલા રૂપિયા વર્તમાન પત્રના
465 છે બરાબર તેને 465 ચૂકવવા પડશે હવે છે 42 કિલોગ્રામ વર્તમાન માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે તો 1 કિલોના 15 છે તો 42 ગુણ્યા 15 કરીએ તો જવાબ આવે 630 આના પણ ભાવ શોધો 22 પ્લાસ્ટિક કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત અહીંયા પ્લાસ્ટિકનો 1 કિલોનો ભાવ આવ્યો છે 10 તો 22 ગુણ્યા 10 કરીએ તો આવે 220 બરાબર પછી પ્રતિક આગળની 7 કિલો કિલો 23 ગુણ્યા 7 કરે તો 7 તાલ 21 નો એકડો બધી પડી 2 7 14 ને 2 16 161 બરાબર 161 અહીંયા આવશે 161 અહીંયા આવશે 220 12 કિલો લોખંડની કિંમત છે 22 તો 22 ગુણ્યા 12 કરીએ તો 22 ગુણ્યા 12 કરે તો 264 જવાબ આવે તમે આ લખ્યા વગર કરી શકો છો અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે 300થી વધારે કે 300થી ઓછી તો વધારે બરાબર 600થી વધારે કે 600થી ઓછી તો 600થી વધારે બરાબર તો આ પ્રમાણે આવે તો ચાલો બાળ મિત્રો આજે આપણે આટલું ભણી ગયા છે બરાબર તો હવે આપણે મળીશું આવતા પેજમાં જેટલું મેં કરાવ્યું છે એટલું કરવાનું છે આવતા પેજમાં આપણે જોઈશું કે ચતુર કિરણ ભંગાર વેચે છે અને કેવી રીતે પૈસા કમાય છે તો જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે અને પાકું કરવાનું છે